વાલિયાના પેટિયા ગામે બુકાનીધારી માથાભારી સમૂહે ખેડૂત પરિવાર અને અન્ય લોકો પર હુમલો કરી બે મહિલા સહિત 8 લોકોની ઇજાઓ પહોંચાડી હતી. વાલિયા તાલુકાના પેટિયા ગામના હોડીફળિયામાં રહેતા જયસિંહ નગીન ચૌધરી ગતરોજ બપોરે ગામની સીમમાં આવેલ પોતાના ખેતરે પાણી છોડી રહ્યા હતા. તે દરમિયાન ભમાડિયા ગામનો માથાભારી ઇસમ આશીષ બાબુભાઈ વસાવા તેની સાથે અન્ય 12-14 જેટલા ઇસમો મોઢા ઉપર રૂમાલ બાંધી હાથમાં દંડા લાકડા લઈ ખેડૂત પાસે આવ્યા હતા અને અમો રસ્તો પૂરવા આવેલા છે જેઓને જયસિંહભાઈ આ રસ્તો આજુબાજુના ખેડૂતોની માલિકીનો છે, તમે તે ખેડૂતોની સંમતિ લીધેલ છે તેમ કહેતા જ ભમાડિયા ગામના માથાભારી આશીષ બાબુ વસાવા ઉશ્કેરાઈ જઈ અપશબ્દો ઉચ્ચારતા બાજુના ખેતરોમાં કામ કરતા મુકેશ રમણ ચૌધરી, જનિતા મુકેશ ચૌધરી, અંગુબેન જયસિંહ ચૌધરી, કમલ ચૌધરી, શૈલેષ ચૌધરી અને બાબુ મગન ચૌધરી તેમજ લાલજી ચૌધરી ત્યાં દોડી આવી આશીષ વસાવાને સમજાવી રહ્યા હતા. તે વેરા 12-14 જેટલા ઇસમોએ અપશબ્દો ઉચ્ચારી પાવડાના હાથ લાકડા અને દંડા વડે તૂટી પડ્યા હતા. આ મારામારીમાં મુકેશ રમણ ચૌધરી, જનિતા મુકેશ ચૌધરી, અંગુબેન જયસિંહ ચૌધરી સહિત 8 લોકોની ઇજાઓ પહોંચી હતી અને ધમકી આપી ફરાર થઈ ગયા હતા. આ મારામારીમાં ઇજાઓને પગલે ઇજાગ્રસ્તોને 108 સેવાની મદદ વડે વાલિયાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. મારામારી અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પણ તમારા ખેતરમાં અમે બી નહીં આવ્યા, અમે બી નથી આવ્યા રસ્તામાં. વિડીયો ની વાત નહીં કરતા, હાલ ઉતાર. મારા છોકરાની ગાડી બી તોડી નાખી ને પેલા 4-5 જણને બધાને પાડી દીધા અને પછી બધા ભાગી ગયા. અમને બધાને મારવા ફરી વાળા મને હો, પણ મેં કીધું કે મારતા નહીં, મારું કોઈ નથી, મારા છોકરો બી કોઈ એના પપ્પા બી નહીં મળે. તો એ તે બધી ગાડી તોડી નાખી નહીં આવ્યા. બધાને પાણી પાઈ પાઈને સારું કર્યા, મેં એકલી જ હારી હતી. કરીને મોટા મોટી વાત એ છે કે સરકાર છે ને પોલીસ છે સમયસર પહોંચી નથી અહીંયા. 1.5 કલાક સુધી છે ને બધા આમ તેમ ફરતા હતા. 5-108 મોકલવામાં આવી પણ હજી સુધી કોઈ બંદોબસ્ત અહીંયા થયો નથી. ખાસ કરીને ને લેડીસોને અમુકનું ફ્રેક્ચર છે, ખાસ કરીને 3-4 છોકરીઓને લેડીસોને વધારે માર મારવામાં આવેલો છે. એ અમારા માટે બહુ દુઃખની વાત છે ગામ માટે. અને અમે પછી એ લોકો ગુંડાગર્દીઓ તરફ અમે વળીશું તો પછી સરકાર પછી એમાં પછી સરકાર 1/2 કલાક કે 5 મિનિટ વહેલા આવી એટલે પછી અમે સરકાર સામે પછી અવાજ ઉઠાવીશું. એ મોટો મુદ્દો છે. જે શંભુ દાદાની કવારી આવી છે તે ચાલુ કરાવવાના નારું પૂરવા બાબત જે લોકો 40-50 લોકોએ નારું પૂરવા ના કીધું તે કુવાડી હતી એ લોકો પણ દાંડિયા હતા જે સુરા અને ચપ્પુ જે લોકો ના કહેવા ગયા જે જાય તેને લોકો મારવા લાગ્યા એ લોકો. ને જે લોકો અગાડી આવ્યા તે લોકોને આવો અહીંયા આવો આવું કહેતા હતા એ લોકો કે મારી આજે તે તું નહીં તે અમે નહીં આવું કરીને તે લોકો બધાને દોડી દોડીને મારતા હતા. તો કેટલા 7-8 લોકોને એ લોકોએ બહુ દોડી દોડીને મારાવ્યા છે ને ઘણા લોકો અહીંયા પોલીસ સ્ટેશનમાં બી આવ્યા છે. અહીંયા બધાને કોઈ ને કોઈ કશું કહેતા નહીં ને બધાને બહાર જ રાખતા છે. અંદર ને અંદર કોઈ ને કોઈ વાત કરતા છે પણ હવે બહાર કંઈ ખબર નહીં પડતી. બે માણસને બોલાવતા છે ને અંદર કોઈને બોલાવતા નહીં ને પેલા લોકો બી આવ્યા છે ને સામેથી. અમે તો બધા નિર્દોષ જ માણસ છે, હમણાંથી નહીં આજે લગભગ એમ ગણવા જાય તો 7-8 વર્ષ થઈ ગયા કવારીની બાબતમાં તકરાર ચાલતી છે. હજુ એ અમારું કંઈ નિર્ણય આવ્યો નહીં.